વેલકમ રાજકોટમાં એક મકાનની દીવાલ તૂટી પડી જેતપુરના રેશમડી ગાલોડ ગામની ઘટના જૂના મકાનની દિવાલ ધરાશાઈ થતા એક વ્યક્તિ ઘાયલ થયો છે જેતપુરના રેશમડી ગાલોડ ગામની આ ઘટના છે જૂના મકાનની દીવાલ ધરાશાઈ થઈ ગઈ છે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે મકાનની દિવાલ તૂટતા ઘરની અંદર રહેતો એક વ્યક્તિ ઘાયલ થઈ ગયો છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પાછલા દિવસોમાં મેઘરાજાની મહેરબાની રહી છે તેવામાં એક જૂનું મકાન હતું જેની દીવાલ ધરાશાયી થઈ ગઈ છે દિવાલ તૂટતા જ તેની અંદર રહેલો એક વ્યક્તિ ઘાયલ થયો છે નવસારી અંબિકા નદીનો પુલ જર્જરિત થયો છે ગણદેવી અમલસાડને જોડતો પુલ જર્જરિત થઈ ગયો છે અંબિકા નદીના પાણીને કારણે હવે પુલ જોખમી બની ગયો છે પુલના ગાર્ડ સ્ટોન તૂટી ગયા છે વાહન ચાલકો માટે હવે તે જોખમી બની ચૂક્યો છે પુલ પરથી અંબિકા નદીના પાણી વહ્યા હતા અંબિકા નદીએ પોતાની સપાટી વટાવતા પુલ પરથી નદીના પાણી વહી રહ્યા હતા ગાર્ડ સ્ટોન જે છે પુલનો તે તૂટી ગયો છે અહીંથી વાહનો પણ પસાર થતા હોય છે તેથી હવે આ પુલ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે મોરબીમાં ભારે વરસાદથી નાળું તૂટ્યું બિલાય મોડ પર વચ્ચેનું એક નાળું તૂટી પડ્યું આમરણ જામનગર હાઈવે તરફનો રસ્તો બંધ થઈ ગયો છે ગામ વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે પણ પાણીમાં ધોવાઈ ગયું છે ગામ વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે ભારે વરસાદને કારણે નાળું તૂટી જતાં ડાયવર્ઝન જે આપવામાં આવ્યું હતું તે પણ હવે તો પાણીમાં ધોવાઈ ગયું છે નર્મદામાં સારા વરસાદને લઈને ડુંગર વિસ્તારના નદી નાળાઓ છલકાતા કુદરતી ધોધ વહેતા થયા છે ચોમાસામાં નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે માંડ ગામ નજીક આવેલ કુદરતી ધોધ વહેતો થતાં અહીં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે એક ઊંચા ડુંગર પરથી સફેદ દૂધ જેવું પાણી પડતા આહલાદક વાતાવરણ સર્જાયું હતું

અને જે પહાડો છે એ છલકાયા છે તમે જોઈ શકો છો તેમ કે હાલ જે દેડિયાપાડા જતા રસ્તામાં જ આ એક પહાડી વિસ્તાર છે જંગલ વિસ્તાર છે જ્યાંના જે ઝરણા વહી રહ્યા છે એ ઝરણાના આહલાદક દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને જે રોડ પરથી આવતા જતા જે લોકો હોય છે જે લોકો પણ અહીં આ ઝરણા જોઈને ઊભા રહી જાય છે આપણે એમની સાથે વાત કરીએ કે ક્યાંથી આવો છો અને તમને કેવું લાગ્યું આ ઝરણું જોઈએ અમે સુરતથી આવ્યા છીએ અમે ગયેલા તો કુબેર ભંડારી પણ રસ્તામાં હાઈવે મેન હાઈવે બ્લોક છે જેથી કરીને અમે અંડાના રસ્તા મેં ચોઈસ કર્યો કે અમે અંડરના રસ્તાથી જોઈએ અને આ જોઈને નજારો આવી અમે ઘણા હવે ખુશ થઈ ગયા એવું લાગ્યું કે અમે જ્યારે સાપુતારા આવી ગયા હોય ને સાપુતારા અમે દર વર્ષે જઈએ છીએ પાંચ વર્ષે જવા નથી પણ અહીંયા અમે સાપુતારા દર્શન થઈ ગયું થઈ ગયું એવું લાગી રહ્યું છે સાપુરામાં કાયમ દર વર્ષે જઈએ આવા દો જોઈને એવું ઝરણાં હોય મજા આવે દર વખતે એન્જોય કરવાની ફેમિલી સાથે જઈએ છીએ પણ આ વખતે એવું છે કે અમે ફ્રેન્ડ સર્કલ નીકળ્યા છે અમે કુબેર કુબેરદારાના મંદિરે ગયેલા હતા ખાસ કરીને જે કુદરતી સૌંદર્ય છે એ સૌંદર્ય ચોમાસાની ઋતુમાં ચારે કળા એ ખીલી ઉઠ્યું છે ત્યારે જે નદી નાળા અને ઝરણા છે એ પણ વહેતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા હવે તમારા રોકાણને આપો બેજોરધાર એક્સપર્ટ ઓપિનિયન્સ અને ઇન્સાઈટ્સની સાથે પ્રીમિયમ કોન્ટેન્ટ અને પંદર હજાર સુધીના ફાયદા મેળવો માત્ર એક રૂપિયા પ્રતિદિનમાં તમે પણ બનો પ્રો યુઝ કરો કૂપન કોડ ફ્રીડમ થ્રી સિક્સટી મની કંટ્રોલ શરતો લાગુ